જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે એક હોટલના મેદાનમાં માહી મિલ્ક ડેરીમાં દૂધ લઈને આવતા ટેન્કરમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેરવી દઈ દૂધની ચોરી કરવાનું કારસ્તાન એલસીબીએ પકડી પાડ્યું છે. કેટલાય સમયથી ચાલતું હતું દૂધની ચોરી કરી દૂધમાં પાણી ભેરસેર કરવાનું કૌભાંડ. જોઈએ આ રિપોર્ટમાં. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે જૂનાગઢ રોડ પર આવેલ સોરઠ હોટેલના મેદાનમાં બહાર ગામથી દૂધ લઈને માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેરવી દઈ દૂધની ચોરી થતી હોવાની એલસીબીની બાતમી મળી હતી. આ બાતમીને આધારે એલસીબીએ વોચમાં હતા તે સમયે દૂધના બે ટેન્કરો આવેલ જેમાંથી દૂધની નોઝલ હોય ત્યાં સીલ મારેલ હોય એટલે તે જગ્યાને બદલે ઉપર ઢાંકણ હોય તે ઢાંકણને લોખંડના સળિયા વડે થોડું ઊંચું કરી તેમાં પ્લાસ્ટિકની નળી નાખી ઇલેક્ટ્રિક મોટર વડે દૂધની ચોરી કરવામાં આવી રહી હતી અને એલસીબી પણ વોચમાં હતી એટલે તરત જ એલસીબીએ સ્થળ પર જ દૂધની ચોરી કરી જેટલું દૂધ ટેન્કરોમાંથી કાઢ્યું હોય તેટલું જ તેમાં પાણી ભેરવી દેવાની ચોરી પકડી પાડી હતી અને જેમાં જે વાહનોમાં ચોરેલ દૂધ ઠાલવવામાં આવતું હતું તે 500 લીટર ચોરેલ દૂધ સાથેનું બોલેરો પિકઅપ જીપ પણ ત્યાંથી પકડી પાડી એલસીબીએ માહી દૂધ ડેરી તેમજ ટેન્કર માલિકોની જાણ બહાર આ ટેન્કરના ડ્રાઈવર દૂધની ચોરી કરી તેમાં પાણી ભેરસેર કરી વિશ્વાસઘાત કરવાના આ ગુનામાં બંને ટેન્કરના ડ્રાઈવર બલિરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબ યાદવ રહે બંને સિસવાન વારાણસી યુપી અને બંને ડ્રાઈવરોને મોટા ટેન્કરમાંથી દૂધ ચોરીના 7,000 જ્યારે નાના ટેન્કરમાંથી દૂધ ચોરી માટે 3,000 રૂપિયા મળતા હતા તેમજ દૂધની ચોરી કરનાર હીરાભાઈ ગોવિંદભાઈ કલોત્રા અર્જુન રમેશભાઈ ભારાય અને જયેશભાઈ ગોવિંદભાઈ કલોત્રા રહે ત્રણે જૂનાગઢ તેમજ આ દૂધની ચોરી અને ભેરસેરનું નક્કી કરાવનાર બાલુ ઉર્ફે ગેલ્યો પરબતભાઈ કોડિયાતર રહે જૂનાગઢ જેને પકડવાનો હજુ બાકી છે અને ચોરી માટે બંને પક્ષોને જગ્યા પૂરી પાડનાર હોટલનો ભોગવટો કરનાર ભીખુભાઈ કોયલાભાઈ રામાણી રહે પીઠળિયા ટોલ નાકા પાસે વારાને જગ્યા અને પાણી પૂરું પાડવા માટે 1,000 રૂપિયા આપવામાં આવતા હોવાની માહિતી પોલીસે આપી હતી. સાથે જ તમામ આરોપીની ધરપકડ કરી હતી તેમજ સમગ્ર દૂધ ચોરીનું કૌભાંડ છેલ્લા 15-20 દિવસ થયા ચાલતું હોવાનું સામે આવ્યું હતું અને સાથે બે ટેન્કર એક બોલેરો પિકઅપ જીપ તેમજ દૂધની ચોરી કરવાનો ઇલેક્ટ્રિક મોટર સહિતનો સામાન પ્લાસ્ટિકની ટાંકી નંગ 4 અને 7 મોબાઈલ સહિત કુલ 24,43,000 નો મુદ્દામાલ કબજે કરીને એલસીબીએ વધુ તપાસ શરૂ કરી હતી.